પ્રજાના આનંદ પ્રમોદ માટે રાજવી મહારાજા સ્વ વિજયસિંહ મહારાજે આપેલા રાજપીપળા ગાર્ડનના બસ સ્ટેશનની દુર્દશા. રિયાસતી રજવાડી નગરી રાજપીપળાના રજવાડા તો આજે રહ્યા નથી, પણ પ્રજાવત્સલ રાજાઓ અને રાજવી પરિવારે રાજપીપળાની જનતા માટે સુખાકારી આનંદ પ્રમોદ માટે આપેલી મિલકતો કાતો આજે રહી નથી અને જે રહી છે તેની દુર્દશા બેઠી છે. આજે વાત કરવી છે 1948માં મહારાજા વિજયસિંહ મહારાજે પ્રજાના ગાર્ડન આનંદ પ્રમોદ માટે આ જગ્યા આપી હતી, માછી સમાજને આપી હતી ગાર્ડન બનાવવા માટે. માછી સમાજને ત્યાંથી શિફ્ટ કરી બીજી જગ્યા આપી આ જગ્યાએ ગાર્ડન બનાવવામાં આવ્યું. આ વિશાળ જગ્યાવાળા ગાર્ડનમાં રાજા વિજયસિંહ મહારાજે સેન્ટરમાં બસ સ્ટેન્ડ બનાવેલી અને રાજવી શૈલીની કોતરણીવાળી ઐતિહાસિક અને હેરિટેજ ઇમારત કહી શકાય એ બેડ સ્ટેન્ડ રાજવી ઇમારતની આજે દુર્દશા બેઠી છે. એક જમાનામાં અહીં બેન્ડ સાથે મ્યુઝિક વાગતું હતું. અહીં વચ્ચે ઊભા રહો તો એના પડઘા પડે એ રીતની ટેકનિકવાળું બાંધકામ કરેલું, પણ આજે આ બસ સ્ટેન્ડને કલર ઉખડી ગયો છે. ઇમારત જર્જરિત થઈ ગઈ છે, એનું વાયરિંગ કરંટ લાગે તેવું જૂનું અને જોખમી બની ગયું છે. નગરપાલિકાની અત્યંત બેદરકારી અને નિષ્ક્રિયતાનો આ નમૂનો કહી શકાય. નગરપાલિકાના સત્તાધીશો આ રાજવી ઐતિહાસિક ઇમારતની જાળવણી કરવામાં પાલિકા તંત્ર સરિયામ નિષ્ફળ ગયું છે. રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહ અને એમના પિતા મહારાજા રઘુવીરસિંહજીએ પોતાનો જન્મદિવસ પબ્લિક ગાર્ડનમાં આવીને ગાર્ડનની સફાઈ કામગીરી કરીને ઉજવ્યો, ત્યારે યુવરાજે જ્યારે હાથમાં ઝાડું લઈને જાતે બેન્ડ સ્ટેન્ડની અને ગાર્ડનની સફાઈ કરી ત્યારે માથું શરમથી ઝૂકી ગયું. શું રાજવી પરિવારે જનતાને સુખાકારી માટે આપેલી આ ભેટ આવા દિવસો જોવા માટે આપી હતી? નગરપાલિકાના ઝાડી ચામડીના સત્તાધીશો અને ચીફ ઓફિસરોની અણઆવડતના કારણે સત્તાધીશોની કઠપુતરી બની ગયેલા ચીફ ઓફિસરને ક્યાંથી હોય આવી ઐતિહાસિક ઇમારતની જાળવણીની ચિંતા? રાજવી પરિવારને સાફ સફાઈ કરતા દ્રશ્યને જોઈને લોકો તંત્ર માટે આ બાબતને શરમજનક ગણાવી છે. યુવરાજ માનવેન્દ્રસિંહ મહારાજા વિજયસિંહનું અપમાન હોવાનું જણાવ્યું હતું અને પ્રજાવત્સલ રાજાનું અપમાન એટલે પ્રજાનું અપમાન, રાજપીપળાનું અપમાન. પોતાના જન્મદિવસે યુવરાજે એવી માંગણી કરી છે કે અમારા પર દાદાઓ જે હાલતમાં સુંદર ઇમારતો આપી હતી એ જ હાલતમાં ફરીથી તેની જાળવણી થાય, યોગ્ય સમારકામ થાય, નવું રંગ રોગાન થાય, અહીં બેન્ડ અને સંગીત પ્રજાના મનોરંજન માટે પુનઃ શરૂ થાય એવું રાજવી પરિવાર ઈચ્છી રહ્યો છે. યુવરાજ બેન્ડ સ્ટેન્ડના ઇતિહાસ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે તે જમાનામાં અહીં સંગીતના કાર્યક્રમો થતા હતા, લોકો અહીં સંગીત માણવા આવતા હતા. 1920 થી 1930ના ગાળામાં આ હેરિટેજ સ્ટ્રક્ચર બનાવેલું આજે એની દુર્દશા બેઠી છે. દિવાલ અને છત પર લીલ સેવાર બાજી ગઈ છે, આજુબાજુ ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે, સર્કલમાં ફૂલઝાડ સુકાઈ ગયા છે, સ્ટ્રક્ચર ડેમેજ થઈ ગયું છે, કોઈ જાળવણી નથી થતી. અંદર પણ એંગલો મારીને હેરિટેજ સ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડાઈ રહ્યું છે. આનું જીર્ણોદ્ધાર થાય એ જરૂરી છે. પ્રજા પણ જાગૃત થાય અને તંત્રના કાન આંબળે અને તંત્ર પોતાની ભૂલ સ્વીકારે. આરસ ખંઘેરી પ્રજાહિતમાં બેન્ડ સ્ટેન્ડને નવા રંગરૂપમાં સજીવન કરે એ આજના સમયની માંગ છે. શું નગરપાલિકા તાકીદની બોર્ડ મિટિંગ બોલાવી ઠરાવ કરી નવું બેન્ડ સ્ટેન્ડ બનાવી પ્રજાની ભેટ આપશે કે પછી આ ઐતિહાસિક ઇમારત એક ઇતિહાસ બનીને જ રહી જશે? હવે પછી નગરપાલિકા આવા સદસ્યોને ગાર્ડન કમિટીના ચેરમેન બનાવી જેના હૈયે ગાર્ડનની જાળવણીનું હિત હોય, આંગળી ઊંચી કરીને હા માં હા મિલાવે એવા ચેરમેનની આ નગરીની કોઈ જરૂર નથી. નવા ચેરમેન હવે ચાખશે ખરા? દીપક જગતાપ, ચેનલ ટીવી, રાજપીપળા.